नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 सामाजिक विज्ञान की अंदर आपनो जे नवो पाठ चालू छे, पाठ नु नाम छे आबोहवाकीय फेरफार। विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपने जोयो तो मिथेन अने जे मिथेन उत्पन्न करे छे एवी केटली वस्तु आपने जोई थी। दाखला तरीके डांगर ने खेती, जे ढोर डाकर ने पशुपालन में थता जे श्वासोश्वास उच्छ्वास एमांथी जे मिथेन वायु उत्पन्न थाय छे, अने ए मिथेन वायु आपणे एम कही शकीए के वातावरण ने एटले के ग्रीन हाउस इफेक्ट करता वायुमां समावेश थाय छे। ए पक्षीनो जे वायु छे नाइट्रस ऑक्साइड नो प्रमाण 270 पीपीएम थी वधी गई, अत्यारे 319 पीपीएम थई रह्युं छे। एटले के वैश्विक ताप वृद्धि ग्लोबल वार्मिंग में वधारो सतत થઈ રહ્યો છે, એ આપણે ઘણા પરથી કહી શકીએ છીએ। એના પછી નું બીજું એક વાયુ છે ક્લોરોફ્લોરા કાર્બન, જેને CFC કહેવામાં આવે છે। આ CFC છે એ ફોર્મ, એટલે કે આપણે જે પ્લાસ્ટિકની ફોર્મ બનાવીએ છીએ, એલ્યુમિનિયમ સેક્શન જેને આપણે કહીએ છીએ, પ્લાસ્ટિક ફ્રી એસી સર્કિટ સ્ટ્રક્ચર, એરોસેલ સ્પ્રે, તો આ બધી જે વસ્તુઓ છે એ બધી વસ્તુઓ એ આપણે એમ કહી શકીએ કે વૈશ્વિક તાપ વૃદ્ધિમાં મહત્વનો ફાળો આપે છે, એટલે કે વાતાવરણ ગરમ કરવામાં મહત્વનું આમનું યોગદાન રહેલું છે એમ આપણે કહી શકીએ। તો આ બધાના કારણે CFC વાયુ વધારો થાય છે, અને CFC વાયુ આપણે જોઈએ કે 65% જેટલો વાતાવરણમાં જોવા મળે છે, જેના કારણે વાતાવરણમાં સતત તાપમાનમાં વૃદ્ધિ થતી જાય છે। એ પછી એક 23મી જાન્યુઆરી 1995માં યુનોના સંયુક્ત રાષ્ટ્રમાં એક ઠરાવ અસર કરવામાં આવ્યો હતો, અને એની અંદર 16 સપ્ટેમ્બર ને ઓઝોન દિવસ તરીકે ઓળખવામાં આવે છે। ખાલી જગ્યામાં ટૂંકા પ્રશ્નમાં ખરા ખોટામાં ઘણી વખત પૂછાય છે, 16 સપ્ટેમ્બર ને વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એ પછી આપણે વાત કરીએ તો 1980 પછી 21મી સદીમાં 1980 નું વર્ષ સૌથી ગરમ હતું, જ્યારે આપણે 21મી સદીની વાત કરીએ તો 2007નું વર્ષ એ સૌથી ગરમ વર્ષ હતું। હવે એના પછીનું કોઈ ગરમ વર્ષ આવશે તો એ પણ ગણાશે, પરંતુ અત્યાર સુધી 2007નું વર્ષ છે એ સૌથી ગરમ વર્ષ હતું એમ આપણે કહી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરા કાર્બન આ બંને વાયુ જે છે એ વાતાવરણને ગરમ કરવાનું કામ કરે છે, એટલે ગ્લોબલ વોર્મિંગમાં વૃદ્ધિ થાય છે, એટલે કે પૃથ્વી ઉપર તાપમાન વધી રહ્યું છે આના કારણે। અને આ જ વાયુનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ, એટલે કે ઉત્પન્ન કરવાનો જે ઉપયોગ છે એ માનવીનો ફાળો છે। પ્લાસ્ટિક, ફ્રીજ, એસી આ બધાનો ઉપયોગ આપણે કરીએ છીએ, ક્યાંક ને ક્યાંક આપણે કહી શકીએ કે પૃથ્વી ઉપર તાપમાન વધારવામાં માનવીનો ફાળો રહેલો છે, જે છેવટે માનવીને નુકસાન કરતા થશે। હવે આપણે જોઈએ ગ્લોબલ વોર્મિંગની અસર પૃથ્વી ઉપર। આ ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિની કઈ કઈ અસરો જોવા મળે છે પૃથ્વી ઉપર? જેમ જેમ તાપમાન વધી રહ્યું છે તેમ તેમ એની ઇફેક્ટ, એટલે કે સાઇડ ઇફેક્ટો, એની અસરો વનસ્પતિ, નદીઓ, સરોવરો, મનુષ્યો, પર્વતો, ખીણો, જીવસૃષ્ટિ આ બધા ઉપર કઈ કઈ રીતે પડી રહી છે એ આપણે જોઈએ। ગ્લોબલ વોર્મિંગની અસરોમાં આપણે 17 જેટલી અસરોની અહીંયા ચર્ચા કરવાના છીએ। પહેલી અસર છે કે વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફાર આવી રહ્યો છે। એમ કહી શકીએ કે વધુ પડતા તાપમાનથી અમુક વૃક્ષો ઉગતા જ નથી, અથવા એની જે ઉગવાની અથવા ઉપરની જે ક્ષમતા છે એમાં ઘટાડો થાય છે, એની આયુષ્યમાં ફેરફાર થાય છે, અને વધુ ગરમીથી અમુક છોડ એ બળી જાય છે, એટલે કે જન્મતા વેત જ મૃત્યુ પામે છે એમ આપણે કહી શકીએ। તો પહેલી જે અસર છે ગ્લોબલ વોર્મિંગની અસરોમાં, કે વનસ્પતિની ઉત્પત્તિ એટલે કે એનું ઉત્પાદન, એની વૃદ્ધિ એટલે કે ધીમે ધીમે નાનાથી મોટું થાય છે તે, અને આયુષ્યમાં ફેરફાર જોવા મળી રહ્યો છે।
એટલે કે પહેલી અસર વનસ્પતિ ઉપર થઈ રહી છે કે વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ વધુ ગરમીના કારણે અટકી પડે છે અથવા તો એને નુકસાન કરે છે। બીજું છે પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થતી જાય છે। જે પક્ષીઓ વધુ ઊંચાઈએ અથવા આકાશમાં ઉડે છે વિહંગ એ પક્ષીઓ ગરમીના કારણે વધારે ગરમી સહન ન કરી શકવાના કારણે અને એ ગરમીની આડ અસરોના કારણે કેટલાક પક્ષીઓ લુપ્ત થતા રહે છે એમાં ચકલી અને કીડી। આપણે જોઈએ છીએ કે મોબાઈલના ટાવર એ ટાવરોની અંદરથી નીકળતા તરંગો એ ક્યાંક ને ક્યાંક માનવીને તો એકબીજા જોડે વાત કરવા સેટેલાઇટનો ઉપયોગી છે જ, પરંતુ એના તરંગો ક્યાંક ને ક્યાંક એ વાતાવરણમાં હોય છે અને એ ગરમી ઉત્પન્ન કરે છે અને આ અવકાશમાં રહેતા પક્ષીઓને નુકસાન કરે છે। એમાં ખાસ ગ્લોબલ વોર્મિંગના કારણે ચકલી અને ગીધ ધીમે ધીમે, ચકલીને તો આપણે ક્યાંક જોઈએ પણ છીએ પરંતુ ગીધ અમુક વિસ્તારને બાદ કરતા જેને આપણે કુદરતનો સફાઈ કામદાર કહીએ છીએ એ ગીધ ધીમે ધીમે શહેરોમાંથી અને ગામડાઓમાંથી લુપ્ત થતું જાય છે, જોવા પણ મળતું નથી। તો ગ્લોબલ વોર્મિંગની બીજી અસર આપણે જોઈએ કે પક્ષીઓની અમુક જાતિઓ ઉપર પડી છે। ત્રીજું કે હિમાલયની અંદર જે 2000 જેટલી નદીઓ છે, હિમ નદીઓ એટલે કે બરફની નદીઓ, એ ધીમે ધીમે તાપમાનમાં વધારો થતાં પીગળે છે અને જો એ પીગળશે તો ક્યાંક ને ક્યાંક ઉત્તર ભારત અને આજુબાજુના વિસ્તારો પૂરમાં તણાઈ જાય અથવા ભવિષ્યમાં આપણે કહી શકીએ કે દરિયાકાંઠે અથવા નદી કાંઠે લોકોને પુષ્કળ નુકસાન પહોંચવું પડે એવી પરિસ્થિતિ પણ પેદા થઈ શકે છે। એટલે કે હિમાલયની 2000 નદીઓ પીગળી રહી છે એ પણ ગ્લોબલ વોર્મિંગની અસર છે। એના પછી જોઈએ જમીનમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે। જમીનમાં પાણીનું સ્તર એટલા માટે ઘટી રહ્યું છે કારણ કે ગરમી વધારે પડે છે, પાણી જે છે એ પૂરેપૂરું શોષાતું નથી। શહેરોની અંદર અને ગામડાઓમાં પહેલાં જે જમીન હતી ત્યાં આરસીસી રોડ થઈ રહ્યા છે, એ આરસીસી રોડના કારણે જમીનની અંદર પાણી ઉતરતું નથી, એના સ્તર ધીમે ધીમે ઊંડા જતા રહ્યા છે અને એનું સ્તર ઘટી રહ્યું છે એમ આપણે કહી શકીએ। તો આ ગ્લોબલ વોર્મિંગની અસરની અંદર ખેડૂતને માનવ જીવનને નુકસાન કરતું મોટું આપણે કહી શકીએ કે જમીનમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે એ ગ્લોબલ વોર્મિંગની એક મહત્વની અસર કહી શકીએ આપણે। એ પછી ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે। પહેલા ખેડૂત પોતાના ખેતરની અંદર પાકની ફેરબદલી કરીને 2-3 વર્ષ પછી જે આપણે કહીએ કે ધાન્ય પકવતો હતો એની જગ્યાએ પછી કઠોળ પકવીને મગ કે અડદ કે તુવેર કરીને એ પોતાના ખેતરની અંદર આપણે કહીએ કે પાકની ફેરબદલી કરે છે, પરંતુ અત્યારે આપણે જોઈએ તો આ ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે કઠોળનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે। આમે કઠોળનું ઉત્પાદન અમુક વિસ્તારોમાં થાય છે અને આના કારણે ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક માનવ જાતિ માટે નુકસાન કરતા છે। એના પછીની વાત કરીએ છેલ્લા 10 વર્ષોનો દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રા વધી રહી છે। છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો ઘણી જગ્યાએ પૂર આવે છે, ઘણી જગ્યાએ વરસાદ નથી પડતો એટલે કે અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ પડે છે, કોઈ જગ્યાએ વાવાઝોડા આવે છે અને કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ એટલે ખૂબ જ વરસાદ પડે છે। એટલે કે જે ક્લાઇમેટ ચેન્જ કહીએ આપણે, વાતાવરણનું કશું નક્કી નથી, ગમે ત્યારે વરસાદ પડી શકે છે, આ બધી જે અસરો છે એ પૃથ્વી ઉપર ગરમીની જે અસરો ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વી ઉપર જે ગરમી વધે છે એની અસરો આપણે જોઈએ છીએ। એમાં જોઈએ કે આ બધા અસરના કારણે કોઈ જગ્યાએ દુષ્કાળ, કોઈ જગ્યાએ વાવાઝોડું, કોઈ જગ્યાએ પૂર, કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ, આ બધા પરિબળો ઊભા થાય છે। એના પછી આપણે વાત કરીએ કે જે જગ્યાએ વધુ વરસાદ પડતો હતો ત્યાં એની માત્રા ઓછી થઈ રહી છે। દાખલા તરીકે ચેરાપુંજી અને મોનસિંદ્રમ આપણે કહીએ કે ભારતની અંદર સૌથી વધારે વરસાદ ધરાવતા જે કેન્દ્રો હતા ત્યાં વરસાદ ઓછો થઈ રહ્યો છે અને જ્યાં વરસાદ ઓછો પડતો હતો શ્રી ગંગાનગર અથવા રાજસ્થાનનો રણ હોય અથવા વિશ્વની વાત કરીએ કે દુબઈ હોય
ભારે વરસાદનો અનુભવ થઈ રહ્યો છે એટલે કે પરિસ્થિતિમાં ઉલટાવાઈ આવી રહ્યો છે એટલે કે બદલાવ થઈ રહ્યો છે જ્યાં વરસાદ ઓછો પડતો હતો ત્યાં વરસાદ વધારે પડી રહ્યો છે જ્યાં વરસાદ નહોતો પડતો ત્યાં વધારે પડી રહ્યો છે જ્યાં પડતો હતો ત્યાં આની માત્રામાં સતત ઘટાડો થઈ રહ્યો છે એટલે આ બધી જે છે એ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે પરિવર્તન આવ્યું છે અને આ પરિવર્તન ક્યાંક ને ક્યાંક નુકસાન કરતા છે એના પછી વાત કરીએ કે હિમ નદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ રહી છે હિમ નદીઓ પીગળે છે એટલે સમુદ્રનું પાણીમાં વધારો થઈ રહ્યો છે અને એ પાણીના વધારાના કારણે દરિયા કિનારાના જે શહેરો છે અથવા જે ગામડાઓ છે ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં સ્થળાંતર કરવું પડે એવી પરિસ્થિતિ પેદા થઈ શકે છે સમુદ્ર કાંઠાનું ધોવાણ સ્તર વધી રહ્યું છે એટલે સમુદ્ર કાંઠાની અંદર જે ધોવાણ છે વિસ્તારોનું એ વધી રહ્યું છે એટલે કે આજુબાજુના વિસ્તારમાં ખેતી પણ સારી થઈ શકતી નથી ખારાશ વધી જાય છે અને પરિણામે નુકસાન છે આગળ વાત કરીએ તો તાપમાન વધતા માણસોમાં ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બને છે આપણે વાત કરીએ છીએ ઘણી વખતે જોઈએ છીએ કે ઉનાળાની અંદર માર્ચ એપ્રિલ મહિના મે મહિનામાં આપણે જોઈએ છીએ ટીવીમાં સમાચાર હીટસ્ટ્રોકથી એટેક પણ આવી શકે છે શરીરની અંદર પાણીની માત્રા ઘટી જાય છે એટલે કે ડિહાઇડ્રેશન પુષ્કળ પ્રમાણમાં પાણી ન તમારા શરીરમાં મળે સતત પાણીમાં ઘટાડો થાય તો ડિહાઇડ્રેશન થાય છે એટલે કે પાણી ઘટી જાય છે માણસ મરી પણ શકે છે એના માટે એને ગ્લુકોઝ કે પાર્લે બિસ્કિટ કે ચોકલેટ્સ આવું ખવડાવવામાં આવે છે એને ઉરલ આપણે કહીએ ને ઉરલ એવું એનું પાણી પીવડાવવું પડે છે અથવા તો એને દવાખાનામાં દાખલ કરવો પડે છે લીંબુ પાણી સતત એને આપવું પડે છે તો ગરમીમાં ઘટાડો થતા એટલે કે પાણીની માત્રામાં ઘટાડો થતા માનવીને ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બને છે કુપોષણ એટલે કે પોતાના શરીરની ઉંમર પ્રમાણે એની ઊંચાઈ કે વજન પ્રમાણેનું શરીરનો વિકાસ ન થયો હોય એને આપણે કુપોષણ કહીએ છીએ તો તાપમાન વધતા ડિહાઇડ્રેશન અને કુપોષણ થાય છે ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે શિયાળામાં તમને ઉનાળાનો અનુભવ થઈ શકે છે અથવા શિયાળામાં તમને ઠંડી ન પણ લાગી શકે અને ઉનાળામાં ગરમી ન લાગી શકે એની જગ્યાએ વરસાદ પણ પડી શકે છે એટલે કે ઋતુચક્રમાં ફેરફાર આવી શકે છે શિયાળો ઉનાળો ચોમાસુની તમને ખ્યાલ રહેશે નહીં આવી પરિસ્થિતિ જે છે એ ગ્લોબલ વોર્મિંગની અસરોના કારણે આપણને દેખાઈ રહી છે ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે શિયાળા અને ઉનાળાની ઋતુમાં લાક્ષણિકતા બદલાશે એની લાક્ષણિકતા એટલે એને આપણે કહીએ કે એના જે એમ કહી શકીએ કે જે ઋતુનો અનુભવ તમને થવો જોઈએ ઉનાળો એટલે ગરમી એની વ્યાખ્યા બદલાઈ છે આગળ જોઈએ ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી જેટલી વધતા જમીનમાં ખારાશ વધશે દરિયાઈ સપાટી ધીમે ધીમે વધી રહી છે દરિયાનું પાણી ખારું હોય છે માટે આજુબાજુના વિસ્તારોમાં ખેતી લાયક જમીન ઓછી થશે અને આપણે એમ કહી શકીએ કે પરિણામે ખેતીની અંદર નોંધપાત્ર ઘટાડો થશે અને જે માનવ જીવન માટે એમ કહી શકીએ કે નુકસાન કરતા છે ગ્લોબલ વોર્મિંગની અસરમાં આપણે આગળ જોઈએ તો ખેત ઉત્પાદનનો સતત ઘટાડો વધાઈ રહ્યો છે લોકોને આજે આપણે કહી શકીએ કે ઋતુચક્રમાં પરિવર્તન થતાં ક્યારેક વધારે વરસાદ પડે છે ક્યારેક વરસાદ પડતો જ નથી આના કારણે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના કારણે કોઈ વખત દુષ્કાળનો અનુભવ એટલે પાક છે પડી જાય છે વરસાદના અભાવે અથવા કોઈ જગ્યાએ વધારે વરસાદ પડવાથી પાક પણ પાણી ભરાવાથી કોવાઈ જાય છે અથવા બળી જાય છે એટલે જે ખેડૂતો છે એ સતત રિક્ષ સાથે એક જુગાર આપણે કહી શકીએ ખેતીમાં એવી પરિસ્થિતિ ઊભી થતા ધીમે ધીમે લોકો ખેતીમાંથી વેપાર ધંધા તરફ વળ્યા છે અને ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે આગળ વાત કરીએ કોલેરા ડેન્ગ્યુ મેલેરિયા સ્વાઇન ફ્લૂ જેવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે કોઈ જગ્યાએ વાતાવરણની અંદર સતત ગરમ વાતાવરણ થતા ડિહાઇડ્રેશન લૂ જેવો વાતાવરણની અંદર આપણે રહેવાથી ગરમી ઉત્પન્ન થાય છે અને એના કારણે આવા રોગો થઈ શકે છે અને ક્યાંક વધુ ઠંડીવાળા વિસ્તારમાં રહેવાથી આપણે કહી શકીએ કે સ્વાઇન ફ્લૂ જેવા રોગો થઈ રહ્યા છે વરસાદ પડવાથી અને ગરમી પડવાથી કોલેરા મેલેરિયા ડેન્ગ્યુ એટલે કે મચ્છર
जन्य रोगो आपने थी रहा है। पची बात करिए तो मालदीव, बांग्लादेश, फिलिपाइन्स, मिश्री टापू और ऑस्ट्रेलिया ना कांठाना विस्तारों डूब में जैसे, कारण के हिमनदी ओगड़ी रही है, दरिया की सपाटी में सतत वधारो थी रो आना परिणाम जो टापूमय देशों मालदीव, बांग्लादेश, फिलिपाइन्स, मिश्री टापू और ऑस्ट्रेलिया खंडना कांठाना विस्तारों धीमे धीमे डूब में जा रहा है एम आप कही सकिए छे। એના પછી વાત કરીએ તો ગ્રીન પીસ નામની એક સંસ્થા છે એને એવું અનુમાન કર્યું છે કે આજથી 80 વર્ષ પછી એટલે કે 2100ની અંદર ગુજરાતમાં લગભગ વસતા 55 લાખ જેટલા લોકોને સ્થળાંતર કરવું પડશે જે દરિયા કિનારે રહે છે અથવા જેને દરિયાની અસર થઈ રહી છે અથવા એ એવા વિસ્તારમાં રહે છે કે જ્યાં ગ્લોબલ વોર્મિંગની અસર વધારેમાં વધારે પ્રમાણમાં થવાની છે એવા 55 લાખ લોકોને સ્થળાંતર કરી અને સેફ જગ્યાએ એટલે કે સારી જગ્યાએ રહેવા જવું પડશે। વૈશ્વિક તાપમાનના વધારાના કારણે જે ફૂલો છે એ ખુશ્બુ ગુમાવી રહ્યા છે, એટલે ફૂલોની અંદર જે સુગંધ છે, દાખલા તરીકે ગુલાબ, તો ગુલાબની અંદર તમે સૂંઘો પણ સુગંધ આવશે ને, એટલે કે સતત એમાં ઘટાડો થઈ રહ્યો છે આ ગરમીના પ્રકોપના કારણે। પૃથ્વી ઉપર ગ્લોબલ વોર્મિંગમાં થતા વધારાના કારણે જે અસરો છે એમાં ફૂલોનો પણ સમાવેશ થઈ જાય છે, ક્યાંક ને ક્યાંક ફૂલો પણ પોતાની સુગંધ ગુમાવી રહ્યા છે। છેલ્લું જોઈએ તો મધપુડાઓ નામશેષ થઈ રહ્યા છે। ફેબ્રુઆરીની અંતમાં એમ કહીએ કે મધ બેસવાનું શરૂ થાય, માર્ચ એપ્રિલની અંદર મધ છે પાકી જાય છે અને લોકો જે છે એ પોતાની દવા માટે અથવા સ્વાસ્થ્ય માટે મધનો ઉપયોગ કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવા મધપુડાઓ હવે નામશેષ થઈ રહ્યા છે, કારણ કે વધુ પડતી ગરમીના કારણે મધમાખીઓ અને જંગલની અંદર જે એક માહોલ બનવો જોઈએ બનતો નથી ને પરિણામે આ મધપુડાઓ હવે ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્લોબલ વોર્મિંગની અસરોની ચર્ચા કરી, એ ચર્ચામાં આપણે જોયું કે પૃથ્વી ઉપર વિશ્વનું જે તાપમાન છે પૃથ્વી પર ધીમે ધીમે વધી રહ્યું છે, આપણે આગળ પણ વાત કરી હતી કે 0.6 જેટલું તાપમાનમાં વધારો થઈ ગયો છે, ધીમે ધીમે આ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે માનવી પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓ અને રહેણીકરણીમાં ક્યાંક ને ક્યાંક ફ્રીજ, એસી, ટીવી, ટ્યુબલાઇટ આ બધાનો જે ઉપયોગ કરીએ છીએ એમાં તાપમાન સતત વધે છે। ક્લોરોપ્લા કાર્બન, કાર્બન ડાયોક્સાઇડ, CFC આ બધાનું જે તાપમાન છે એ ધુમાડાઓ જે છે એ વાતાવરણમાં ભળે છે અને ગરમી ઉત્પન્ન થાય છે, પરિણામે પૃથ્વી ઉપર એટલે કે ગ્લોબલ ઉપર એટલે કે પૃથ્વી ઉપર તાપમાનનો વધારો થઈ રહ્યો છે અને આ તાપમાનની અસરો આપણે જે સત્ર જોઈ એમાં છેવટે તો વનસ્પતિ જગત, પ્રાણી જગત, મનુષ્ય જીવન આ બધાને નુકસાન કરતા છે, આમાં કોઈ પણ એવું નથી કે જેનાથી માનવીને ફાયદો થઈ રહ્યો છે। તો ગ્લોબલ વોર્મિંગની અસર ટૂંકનો તરીકે પણ પૂછાય છે, મોટા પ્રશ્ન તરીકે પણ પૂછાય છે, વધુ અભ્યાસ માટે તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો અને તમારી નોટબુકમાં લખી શકો છો, વધુ આ માહિતી આપણે આવતા વિડીયોમાં જોઈશું।